मामूली से असरदार हो जाते हैं, जितने भी लोग किरदार हो जाते हैं। अभिनय ए परकाया प्रवेशनी कला छे। जामनगरना अभिनेत्री नेहा गुसाणी हिंदी गुजराती सीरियलोथी लई अने फिल्मों सुधी पहोंच्या छे। तो आओ तेमनी साथे वार्तालाप करीए तेमनी अभिनय यात्रा विशे। नाबेन स्वागत छे आपનું નોબટ ડિજિટલ નામ। થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી હિયર। આપની યાત્રા વિશે જણાવશો, શરૂઆતથી તમે કેવી રીતે નાટકમાં શરૂઆતમાં આપણે કામ કર્યું અને ક્યાં કેવી રીતે આ યાત્રા સ્ક્રીન સુધી પહોંચી, ટેલિવિઝન સુધી પહોંચી અને બિગ સ્ક્રીન સુધી પહોંચી? કહેવાય છે કે ડેસ્ટિનીમાં જે હોય એ તમને મળવાનું છે, તમારી કિસ્મતમાં તમારા નસીબમાં જે લખ્યું છે એ મળવાનું જ છે। તો એવું જ કંઈક કદાચ મારી સાથે થયું છે। 2010માં કોલેજમાં વિરલ રાજ, આપ સૌ જાણતા જ હશો, જામનગર થિયેટર પીપલના જે ઓનર છે, એ અમારી કોલેજમાં આવેલા એક ઓડિશન માટે, અને બસ એ ઓડિશનમાં હું સિલેક્ટ થઈ ગઈ। 2016 સુધી આપણા જામનગર ખાતે જ મેં નાટકોમાં કામ કર્યું, ઘણા બધા નાટકો કર્યા, ઘણું બધું અભિનય શીખી હું જામનગરથી, જામનગર થિયેટર પીપલ સાથે। અને ત્યારબાદ 2018થી મારી મુંબઈની સફર શરૂઆત થઈ। મુંબઈમાં ઘણા બધા નાટકો કર્યા, 2 વર્ષ સુધી કમર્શિયલ નાટકો કર્યા, શેમરો સાથે ઘણી બધી ડીવીડીઝ છે, શેમરો ઉપર પણ અવેલેબલ છે, એમાં કામ કર્યું। અને ત્યારબાદ કોવિડનું લોકડાઉન આવ્યું, નાટકો બંધ થઈ ગયા સતત દરે, બિકોઝ થિયેટર ઓપન કરવા આટલા લોકોને સાથે રહેવાની છૂટ જ નથી। ત્યારે એક લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ બન્યો કે ટેલિવિઝનમાં મેં ફર્સ્ટ ટાઈમ કામ કરવાનું શરૂ કર્યું, ગુજરાતી સિરિયલોથી કામ કરવાની શરૂઆત કરી, પછી હિન્દી સિરિયલો, હિન્દી મૂવીઝ, અને બસ સિલસિલો આગળ વધતો રહ્યો। એટલે એમ કહી શકાય કે આફત તમારા માટે અવસર બની ગઈ, કોવિડના પીરિયડમાં તમે નાટકોથી ટેલિવિઝન ક્ષેત્રે શિફ્ટ કર્યું। તો હમણાં જ એક તાજેતરમાં જે ખૂબ જ લોકપ્રિય ભારતની અને કદાચ એમ કહેવાય કે સૌથી લાંબી ચાલેલી જે સિરિયલ છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એમાં પણ આપણે અભિનયના ઓજસ પાથર્યા, તો એ અનુભવ વિશે ખાસ કહેશો? અને ખાસ કરીને કદાચ તમે ટીનેજ હશો ત્યારે એ સિરિયલ જોતા હશો, અને હવે એ જ સિરિયલમાં કામ કરવાનો અનુભવ ખાસ કેવો? અનુભવ તો સરિયલ રહ્યો, લાઈક એક અલગ જ અનુભવ હતો મારા માટે। અને તારક મહેતા પણ અગેન, જેમ કે કહ્યું મેં કે મારા નસીબમાં જ હશે, જ્યારે તારક મહેતા માટે મને કોલ આવ્યો તો હું મુંબઈમાં અવેલેબલ નથી, મારું એક બીજું ઇવેન્ટ ચાલી રહ્યું હતું જેના માટે હું ગુજરાતમાં હતી, તો આઈ વોઝ લાઈક કે હું નહીં કરી શકું, હમણાં હું અહીંયા છું નહીં। બટ લકીલી એ લોકોએ મારા માટે, બિકોઝ ચેનલથી હું ફાઇનલ થયેલી હતી, તો એ લોકોએ 2 દિવસ મારી વેઇટ કરી કે હું મુંબઈ પહોંચી જાઉં, અને પછી એમણે મારા ટ્રેકની શૂટિંગની શરૂઆત કરી। તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ તો હું બહુ થેન્કફુલ છું કે આટલી મોટી સિરિયલમાં પણ જ્યારે તમારા માટે સ્પેશિયલી એ લોકો વેઇટ કરે છે કે ઓકે તમે આવી જાઓ, પછી આપણે તમારા શૂટનું સ્ટાર્ટ કરીએ, તો એ બહુ મોટી વાત હતી। અને બાકી અનુભવની વાત કરું તો ઓ ગોડ, મતલબ 15 વર્ષથી બધા જ કલાકારો કામ કરે છે, ડિરેક્શન ટીમ, એવરી વન, તો એક તો એટલો અનુભવ, એટલો બોડો અનુભવ છે એ લોકો પાસે, ઘણું બધું શીખવા પણ મળ્યું, અને સાથે એટલા ફ્રેન્ડલી નેચરના છે કે મને એવું લાગ્યું જ નહીં કે, મતલબ 1 મહિનો થયો હમણાં, હું 13 તારીખે મારો લાસ્ટ ડે શૂટ હતું, બિકોઝ પછી નવરાત્રી હતી, તો 13 તારીખે મેં લાસ્ટ શૂટ કર્યું, બટ એવું લાગ્યું જ નહીં કે હું કોઈ નવી જગ્યા પર જઈ રહી છું। બધાએ મને પણ ખૂબ અપનાવી, અને ઓડિયન્સે પણ મને ખૂબ અપનાવી, અને ત્યાં સેટના લોકોએ પણ મને ખૂબ અપનાવી, તો થેન્ક યુ સો મચ ફોર ધેટ। તમે યશરાજની ફિલ્મમાં પણ કામ કર્યું છે, તો ખાસ એ વિશે અમારા દર્શકોને જણાવશો? યશરાજની ફિલ્મ, એકચ્યુઅલી આની સ્ટોરી હું તમને કહીશ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે। હેલ્લારો નામની એક મૂવી આવેલી જેમાં હું સિલેક્ટ થઈ ગયેલી હતી, તો પણ અનફોર્ચ્યુનેટલી ત્યારે જ મારા પગમાં ફ્રેક્ચર આવ્યું, અને જેમ ખબર જ છે પૂરી ગરબા પર બેઝડ મૂવી છે, તો હું એ મૂવી નહોતી કરી શકી। બટ મારું હેલ્લારોનું ઓડિશન કોઈક તો રીતે યશરાજની ઓફિસમાં પહોંચી ગયેલું, અને એક દિવસ અચાનકથી યશરાજની ઓફિસથી કોલ આવે છે કે તમે જયેશભાઈ જોરદાર નામની મૂવી હવે કરી રહ્યા છીએ, એના માટે સિલેક્ટેડ છું, એન્ડ આઈ વોઝ એટ ક્લાયન્ટ ડાઉન એટ ધેટ ટાઈમ કે યશરાજની મૂવી મળી રહી છે। તો બસ રણવીર સિંહ સાથેની એ મૂવી હતી, ઓફકોર્સ કોવિડના કારણે એ થિયેટ્રિકલ રિલીઝ તો એ થઈ નથી મૂવી, બટ તો પણ એનો અનુભવ બહુ સારો રહ્યો, રણવીર સિંહ જેવા મોટા કલાકાર સાથે કામ કરવા મળ્યું, તો એના માટે હું ખૂબ ખૂબ આભારી છું। તમારા ભવિષ્યના કોઈ પ્રોજેક્ટ વિશે ખાસ તમે વાત કરશો? અત્યારે ઓટીટીનો યુગ પણ ચાલી રહ્યો છે, તો એ તરફ પણ કંઈ તમારો વિચાર કે કોઈ નજર હોય તો ખાસ તમારા દર્શકોને જણાવશો પ્લીઝ?
ડેફિનેટલી. અને અત્યારે લકીલી એક વાત ચાલી રહી છે જે હું ડિસ્ક્લોઝ તો નહીં કરી શકું, પણ બહુ જલ્દીથી જ તમે મને વેબ સિરીઝમાં જોઈ શકશો. એ ઉપરાંત શોર્ટ ફિલ્મ્સ છે જે ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ્સ છે, તો એનું પણ શૂટિંગ બસ નવરાત્રી પછી તરત જ સ્ટાર્ટ થવાનું છે. તો બહુ જલ્દી જ તમે મને બીજા નવા પ્રોજેક્ટમાં નવા કિરદારમાં જોઈ શકશો. હા બેન, તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે મગત પરિવાર અને જામનગરની જનતાથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.